નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચાર સતતમાં. આપની સાથે હું છું પ્રિયંકા. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો ખાત્મો બોલાવવાનું સેનાનું અભિયાન આજે પણ યથાવત છે. બડગામમાં સેનાએ 2-3 આતંકીઓને ઘેર્યા છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ગઈકાલે પણ કુલગામમાં સેનાએ 2 આતંકીઓને ઠાર માર્યા હતા, તો ત્રાલમાં 1 આતંકી ઠાર મરાયો હતો. જોકે આ અથડામણમાં સેનાનો 1 જવાન શહીદ થયો હતો. છેલ્લા 1 અઠવાડિયામાં સેનાએ 20 આતંકીઓને ઠાર કર્યા છે. તો આ વર્ષના ઓપરેશન ઓલઆઉટ અંતર્ગત સેનાએ પાછલા વર્ષનો રેકોર્ડ તોડતા કુલ 226 આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો છે. 2017માં 213 આતંકીઓ અથડામણમાં ઠાર મરાયા હતા. મધ્યપ્રદેશની 230 બેઠકો માટે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. 5,04,00,000થી વધુ મતદાતાઓ આજે 2,907 ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે. લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. આપને જણાવી દઈએ કે છેલ્લા 15 વર્ષથી મધ્યપ્રદેશમાં ભાજપની સત્તા છે, આમ છતાં કોંગ્રેસ તેને ટક્કર આપી શકે છે. કારણ માલવા, નિમાડ અને મધ્ય ભારતની 105 બેઠકો છે. જો અહીં વોટ સ્વિંગ થાય છે તો ભાજપને ફરી સરકાર બનાવવામાં મુશ્કેલી પડી શકે છે. મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે સતના જિલ્લામાં ઉભા કરાયા છે પિંક વોટિંગ બૂથ. 14 પિંક બૂથનું નિર્માણ કરાયું છે, જેને ગુલાબી રંગથી મંડપની જેમ શણગારવામાં આવ્યા છે. જિલ્લાની 7 વિધાનસભા બેઠક માટે 134 ઉમેદવારો મેદાને છે. 1,978 મતદાન કેન્દ્રો પર જિલ્લાના 15,31,664 મતદારો પોતાનો મત આપશે.